હવે આગળ વાત કરીએ તો ઉપલેટાની. ઉપલેટામાં જેસીઆઈના નવા 2020ના પ્રેસિડેન્ટ અને સેક્રેટરીની નિવૃત્ત કરવામાં આવી. ઉપલેટામાં નવા જેસીઆઈ પ્રેસિડેન્ટ અને સેક્રેટરીની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં પ્રેસિડેન્ટ તરીકે સંજયભાઈ મુરાણીની, સેક્રેટરી તરીકે આનંદભાઈ ચૌહાણની નિમણૂક 2020ની સાલ માટે નિમણૂક કરવામાં આવી હતી. આમ તો જેસીઆઈ દ્વારા ઘણા બધા લોકો ઉપયોગી તેમજ જાહેર કાર્ય કરવામાં આવે છે, ત્યારે નવા નિમણૂક થયેલ પ્રમુખ ચાલુ વર્ષ સમાજમાં સેવા મુખ્ય ધ્યેય છે કે સમાજમાં એવા ઘણા બધા કાર્યો થાય છે જેના માટે આપણે ટ્રેનિંગ ઉપયોગી છે. દાખલા તરીકે સ્કૂલ અને હાઈસ્કૂલ અને કોલેજના છોકરાઓમાં વ્યસનનું બહુ પ્રમાણ જોવા મળે છે અને સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં કેટલું ટેલેન્ટ છે તે બહાર લાવશું. જેસીઆઈ એવો પ્રયાસ કરશે અને વ્યસનમુક્તિ અભિયાન ચલાવે એવા ઘણા નિરાધાર વૃદ્ધો હશે કે જેને બાજુમાં વીરપુર કે જૂનાગઢ નથી જોયું, એટલે વૃદ્ધો માટે એક નાનકડી યાત્રા પણ કરાવે. જેસીઆઈમાં દર વખતે થીમ ચેન્જ થયા કરે છે. ગયા વર્ષે થીમ થતી ચેન્જ બિગ ઇન વન વિથ મી આ વર્ષની થીમ રહેશે, એટલે ઘણા બધા પરિવર્તનો લાવેલા છે જેના માટે રેમિટ અંતર્ગત ઘણા બધા સપનાઓ સીવ્યા છે એને સાકાર કરવા જેસીઆઈના ટીમ કટિબદ્ધ રહેશે. કાનભાઈ સુવા, ZSTV, ઉપલેટા. ઝોન 7, ઉપલેટા. 31/12/2019 આજે વર્ષનો છેલ્લો દિવસ. ઉપલેટાની અંદર જેસીઆઈ ઇન્સ્ટોલેશનનો પ્રોગ્રામ કે જ્યારે જૂના પ્રમુખની વિદાય આપવામાં આવી અને નવા પ્રમુખ તરીકે જેસીઆઈ સંજય મુરાણીની નિમણૂક થતાં અમારી ટીમ તેમનું સ્વાગત કરે છે. અને 2020 એટલે કે જેસીઆઈ સંસ્થાને પૂરા 25 વર્ષ પૂર્ણ થતાં આવતું વર્ષ સિલ્વર જ્યુબિલી વર્ષ તરીકે અમે ઉજવશું. તે દરમિયાન ઉપલેટાની તમામ જનતા, તમામ વેપારી ભાઈઓ તથા દરેક સંસ્થા અમને અમારા આવતા દરેક પ્રોજેક્ટની અંદર પૂરેપૂરો સહકાર આપે એવી આશા રાખું છું. જય હિન્દ, જય જયસિંહ.